દિવસભરના તમામ મહત્વના સમાચાર સાથે હું છું સ્મિત. નજર કરીએ તમામ મહત્વની ખબરો પર સમાચાર સુપરફાસ્ટમાં. પાંચ રાજ્યોના પરિણામો જાહેર, ચાર રાજ્યોમાં ભાજપની લહેર, તો ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર યોગી સરકાર, ગોવા, ઉત્તરાખંડ, મણિપુરમાં પણ ભાજપની સરકાર, તો પંજાબમાં અપસેટ સર્જી આમ આદમી પાર્ટીએ બનાવી સરકાર, પાંચેય રાજ્યોમાં કોંગ્રેસનો જોરદાર રકાસ. પાંચ રાજ્યોની ચૂંટણીમાં પીએમ મોદીનો મેજિક ચાલ્યો, પીએમ મોદીના વિકાસના મંત્ર સામે વિપક્ષનું સરેન્ડર, ડબલ એન્જિન સરકાર, રામ મંદિર અને કાશી વિશ્વનાથ કોરિડોરનો મુદ્દો ચાલ્યો. ચાર રાજ્યોમાં જીત પર પ્રધાનમંત્રી મોદીનું નિવેદન, કહ્યું આજે એનડીએ માટે જીતનો ચોક્કો, તો ચાર દિશામાં ભાજપની સરકાર. ઉત્તર પ્રદેશમાં રચાયો ઇતિહાસ, 37 વર્ષ બાદ બહુમત સરકારમાં યોગી, પહેલા સીએમ બન્યા, જેઓ ફરી સત્તામાં આવ્યા તો મોદી યોગીનો જાદુ બરકરાર. લખનૌમાં યોગી આદિત્યનાથનું ભવ્ય સ્વાગત, યુપીમાં ભવ્ય જીત પર યોગી આદિત્યનાથે કહ્યું રાષ્ટ્રવાદ અને વિકાસ અને સુશાસનને મળ્યા જનતાનો આશીર્વાદ. ગોવાની સાંકેલિંબ બેઠક પર સીએમ પ્રમોદ સાવંત સતત ત્રીજી વાર જીત્યા, તો ગોવામાં ફરીથી ભાજપની સરકાર બનવાનું નક્કી, પણ પણજી બેઠક પરથી પૂર્વ સીએમ મનોહર પરિકરના પુત્ર ઉત્પલની ચૂંટણી હારી ગયા. પંજાબમાં આમ આદમી પાર્ટીને મળી પૂર્ણ બહુમતી, તો ખેડૂત આંદોલન, દિલ્હી મોડલને પંજાબમાં અનુસરવાનો વાયદો ફળ્યો, તો કોંગ્રેસ ભાજપ સહિતના પક્ષો પર ફરી વળ્યું ઝાડું. બે પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત દિગ્ગજ નેતાઓની હાર, તો પંજાબમાં અમરિંદરસિંહ, સુખબીરસિંહ બાદલ, નવજોતસિંહ સિદ્ધુનો પરાજય, તો ઉત્તરાખંડની બાવકુલા બેઠક પરથી હરીશ રાવતની પણ હાર. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની હાર, તો ખટીમા બેઠક પરથી 6,000થી વધુ મતોથી પરાજય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્વીકાર્યો જનાદેશ, ટ્વીટ કરીને કહ્યું જીતેલા ઉમેદવારોને પાઠવી શુભેચ્છાઓ, તો ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરેલી મહેનતનો આભાર માન્યો. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપની જીત, તો જીતને લઈને પ્રધાનમંત્રી મોદી દિલ્હીમાં ભાજપના કાર્યાલય પહોંચ્યા, કાર્યકર્તાઓને સંબોધિત કરતા આજે ભારતના લોકતંત્રનો દિવસ, તમામ મતદાતાઓને પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ઉત્તર પ્રદેશ દેશને અનેક પ્રધાનમંત્રી મળ્યા, તો પરંતુ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર અને ફરીથી મુખ્યમંત્રી બનવાનું આ પ્રથમ ઉદાહરણ હશે. પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું, તો પીએમ મોદીએ કહ્યું આ ચૂંટણીમાં મેં ફક્ત વિકાસની વાત કરી, તો ગરીબોને ઘર, રાશન, વેક્સિન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી. ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત બાદ યોગી આદિત્યનાથ લખનૌ કાર્યાલય પહોંચ્યા, તો જ્યાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકોએ તેમનું સ્વાગત કર્યું. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, ગુલાલ ઉડાવી ઉજવણી કરી. ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી યોગીનું સંબોધન, કહ્યું પીએમ મોદીના નેતૃત્વમાં 4 રાજ્યમાં ફરીથી સરકાર બનશે. પીએમ મોદીના વિકાસ અને સુશાસનને જનતાએ ફરીથી આશીર્વાદ આપ્યા. પંજાબમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતા દિલ્હીમાં કાર્યક્રમ, તો મુખ્યમંત્રી કેજરીવાલ અને ડેપ્યુટી સીએમએ લોકોનો આભાર વ્યક્ત કર્યો. પંજાબમાં જીત બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન, કહ્યું પંજાબના લોકોએ કમાલ કરી, આપની ધમકેદાર જીત બદલ લોકોનો આભાર માન્યો. કેજરીવાલે કહ્યું વી ઓલ લવ પંજાબ. વિપક્ષ પર પ્રહાર કરતા કેજરીવાલ બોલ્યા સુખબીર બાદલ, અમરિંદરસિંહ, નવજોતસિંહ સિદ્ધુ હારી ગયા, મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની પણ હારી ગયા. કેજરીવાલે કહ્યું આપની જીતની સાથે સાથે શહીદ આઝમ ભગતસિંહનું પણ સપનું સાકાર થશે. કેજરીવાલે કહ્યું પંજાબમાં એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજની સ્થાપના કરીશું, જેથી કરીને વિદ્યાર્થીઓને યુક્રેન ન જવું પડે. હવે પંજાબમાં ક્રાંતિ આવશે, હવે આખા દેશમાં ક્રાંતિ લાવવાનો સમય. પંજાબમાં આપની ધમાકેદાર જીત પર ભાવુક થયા ભગવંત માન, તો પંજાબમાં આપના ઉમેદવાર ભગવંત માને ધુરી બેઠક પરથી વિજય હાંસલ કર્યો, તો સાથે જ આખા પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ સુનામી બોલાવી દીધી. ભગવંત માને જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તમે લોકોએ પોતાની જવાબદારી નિભાવી દીધી, હવે અમે જવાબદારી નિભાવીશું. જે લોકોએ વોટ આપ્યો અને જે લોકોએ વોટ ન આપ્યો તમામનો આભાર માન્યો. ઉત્તર પ્રદેશમાં ભાજપની જીત થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી, તો લખનૌમાં સીએમ યોગીના ઘરની બહાર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. ઉત્તર પ્રદેશની ચૂંટણીના સહપ્રભારી અને કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલનું નિવેદન, કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિ અને યોગીના કામથી સરકારનું પુનરાવર્તન થયું. ભાજપની જીત થતા ઉત્તર પ્રદેશમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી, તો નોઈડામાં હોળી પહેલા ભાજપની ચૂંટણીની હોળી, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, ગુલાલ ઉડાવીને ઉજવણી કરી. ભાજપની જીતની રૌનક લખનૌમાં પણ જોવા મળી, તો લખનૌ ભાજપના કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા. મણિપુરમાં મુખ્યમંત્રીના એનબી બિરેન સિંહના નિવાસસ્થાને કરાઈ જીતની ઉજવણી, તો પારંપરિક નૃત્ય સાથે ભાજપની મહિલા કાર્યકર્તાઓ રંગાઈ જીતના જશ્નમાં. ચૂંટણીમાં ભવ્ય જીતની ગુજરાત ભાજપે કરી ઉજવણી, પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ફટાકડા ફોડી, ઢોલ નગારા સાથે મનાવાયો વિજયોત્સવ. 5 રાજ્યોના પરિણામો બાદ ગુજરાતમાં વહેલી ચૂંટણીની ચર્ચા, ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ગુજરાત પ્રવાસે, તો પ્રદેશ નેતાઓ સાથે કરશે બેઠક, જેપી નડ્ડા પણ આવશે ગુજરાત.
पंजाब बाद आपनु मिशन गुजरात, आगामी समय में केजरीवाल आवशे गुजरात। आपना नेता ईसुदान गढ़वीए कह्युं अरविंद केजरीवाल अमारुं मनोबल वधारशे, पंजाब में तमाम वायदा करीशुं पूर्ण। पांच राज्यनी चूंटणीना परिणाम पर मुख्यमंत्री भूपेन्द्र पटेलनुं निवेदन, कह्युं प्रधानमंत्रीना अथाक परिश्रम अने कार्यकर्ताओंनी कामगीरीना कारणे चार राज्योमां बनी भाजपनी सरकार। चूंटणीना परिणामों पर हर्ष संघवीनुं निवेदन, कह्युं देशमां फरी वखत भगवो लहेरायो, तमाम राज्योमां भाजपे लोक उपयोगी कार्यो कर्या जेनुं आ परिणाम, तो मोदीजी अने भाजप पर टकेलो छे लोकोनो विश्वास। यूपीमां गुंडाराज दूर करवानुं काम भाजपे कर्युं होवानुं गृह राज्यमंत्री हर्ष संघवीनुं निवेदन, कह्युं गरीबो माटे भाजपनी सरकारे काम कर्या, वर्षो बाद यूपीमां कोई सरकार थई रही छे रिपीट। शिक्षण मंत्री जीतू वाघाणीए पांचे राज्योनी जनताने आप्या अभिनंदन, कह्युं चार राज्यमां पीएम मोदीनुं स्टीम रोलर फरी वळ्युं, तो कोंग्रेसनो थयो सफायो, पीएम मोदीनी विकास यात्राए सौने स्वीकृति आपी। ગુજરાતની ચૂંટણી અંગે જીતુ વાઘાણીનું નિવેદન, કહ્યું આ ચૂંટણી દર્શાવે છે કે યુપી વાયા ગુજરાત 2022 અને અહીંથી દેશમાં 2024માં ફરી ભાજપની સરકાર બનશે, યુપી બાદ ગુજરાતમાં ફરી ભગવો લહેરાશે। ચૂંટણી પરિણામ આવ્યા બાદ ઇમરાન ખેડાવાલાનું નિવેદન, કહ્યું પરિણામથી કોંગ્રેસે નિરાશ થવાની જરૂર નથી, પ્રજાએ આશીર્વાદ આપ્યા છે તેને સ્વીકાર કરીશું, કોંગ્રેસ આગામી સમયમાં મજબૂતીથી બેઠી થશે। પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામ પર ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણનું નિવેદન, કહ્યું પ્રજાએ ભાજપના વિકાસને મત આપ્યો, તો પંજાબના પરિણામ બતાવે છે કે કોંગ્રેસની સ્થિતિ કેવી છે। આવતીકાલથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતમાં આવશે, તો જીએમડીસી સરદાર પટેલ સ્ટેડિયમના કાર્યક્રમમાં આપશે હાજરી, પીએમના કાર્યક્રમને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા, મુખ્યમંત્રીએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું। પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળશે સોમનાથ ટ્રસ્ટની બેઠક, તો ગાંધીનગર રાજભવનમાં આયોજિત બેઠકમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ટ્રસ્ટી મંડળ હાજર રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાંજે 4 વાગે અમદાવાદ આવશે, તો સાંજે 6 વાગે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે। ગાંધીનગર રાજભવન ખાતે મળશે સોમનાથ ટ્રસ્ટની સેવાની બેઠક। 12 માર્ચે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં હાજર રહેશે અમિત શાહ, રક્ષા શક્તિ યુનિવર્સિટીના લોકાર્પણ પદવીદાન કાર્યક્રમમાં કરશે સંબોધન। 12 માર્ચે અમદાવાદમાં કોચરબ આશ્રમની લેશે મુલાકાત। પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજર રહેનાર ધારાસભ્ય મંત્રી અને સાંસદોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા અપાઈ સૂચના, તો કોરોના ગાઈડલાઈન પ્રમાણે કાર્યક્રમમાં સ્ટેજ પર હાજર રહેનાર લોકોને કરાવવો પડશે ટેસ્ટ। પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં કમલમની લેશે મુલાકાત, પીએમની મુલાકાતને લઈને કમલમમાં તૈયારીઓ તેજ, તો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી તૈયારીઓની સમીક્ષા। કમલમમાં પ્રધાનમંત્રી મોદીનું કરાશે ભવ્ય સ્વાગત, તો પીએમને આવકારવા માટે કમલમમાં તૈયાર કરવામાં આવી રંગોલી, તો નરેન્દ્ર મોદીની રંગોળી ભવ્ય રીતે તૈયાર કરાઈ। કમલમમાં એન્ટ્રી માટે હાઈટેક વ્યવસ્થા કરાઈ, તો હોદ્દેદારોએ ભરવા પડશે ઓનલાઈન ફોર્મ। કમલમ બહાર સજ્જડ વ્યવસ્થા ગોઠવવામાં આવી, તો પીએમની મુલાકાતને લઈને ભાજપ નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ। પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન અમદાવાદમાં ટ્રાફિકને લઈને તૈયારીઓ, તો પાર્કિંગ માટે 1 IG સહિત 2000 પોલીસ કર્મીઓ હાજર, એરપોર્ટ જીએમડીસી અને સ્ટેડિયમમાં લોકોને ઓછામાં ઓછું ચાલવું પડે તેવી વ્યવસ્થા। અમદાવાદમાં કેટલાય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા, તો પંચાયત સંમેલનમાં 2000 અને સ્ટેડિયમમાં 1500 બસ આવશે, રોડ શોમાં 1 લાખ કરતા વધુ લોકો આવવાની શક્યતા, તમામ બસમાં 1-1 ટ્રાફિક જવાન પણ આવશે। 1 IG, 5 SP, 10 DYSP અને 29 PI બંદોબસ્તમાં રહેશે, 60 PSI અને 2000 જેટલા પોલીસ કર્મીઓ જોડાશે, તમામ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરાઈ। પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓ પૂર્ણ, તો એરપોર્ટ રૂટ પરથી કરાયું રિહર્સલ, તમામ રૂટનું નિરીક્ષણ કરાયું, એરપોર્ટથી સુરક્ષા કાફલો કમલમ પહોંચ્યો, ત્યારબાદ રાજભવન અને જીએમડીસી રૂટનું નિરીક્ષણ કરાયું। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા ગૃહને પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને અવગત કરશે, તો નિયમ મુજબ હર્ષ સંઘવી ખેલ મહાકુંભ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સહિતની માહિતી આપશે। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સાબરકાંઠામાં કોંગ્રેસ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરાયું, તો કોંગ્રેસ પ્રભારી ગોવાભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયું સંમેલન। કોંગ્રેસના સંમેલનમાં હાજર રહેલા જિગ્નેશ મેવાણીએ કહ્યું આ વખતે અમે પૂર્ણ તાકાતથી વિધાનસભા લડીશું અને અડીખમ ઉભા રહીશું, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સત્તામાં લાવવાનું આહ્વાન કર્યું। છેલ્લા 2 વર્ષમાં માસ્કના દંડ પેટે 250 કરોડ વસૂલાયા, તો વિધાનસભામાં સરકારનો જવાબ 36,26,572 લોકો પાસે વસૂલાયો દંડ। પોલીસે 249,90,61,000 રૂપિયા દંડ પેટે વસૂલ્યા, તો 52,907 વ્યક્તિઓ સામે આઈપીસી કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો। રાજ્યમાં ગુનેગારો બન્યા બેફામ, 31 જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 1024 લૂંટની ઘટના, 1,893 ખૂન અને 271 દાઢની ઘટનાઓ સામે આવી, જ્યારે 18,658 ચોરીની ઘટનાઓ। રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં આત્મહત્યાની 15,146 ઘટનાઓ, ગરફોડ ચોરીની 5,332 અને રાયોટિંગની 1,844 કેસ નોંધાયા, તમામમાંથી માત્ર 2,629 લોકોની ધરપકડ કરાઈ।
राज्य में महिला साथ अत्याचार की घटनाओं में सतत वधारो, तो राज्य में दैनिक 5 करता बलात्कार, छेल्ला 2 वर्ष में 3796 बलात्कार की घटनाओं सामे आवी, सामूहिक बलात्कार की 61 घटनाओं। सौथी वधु अमदावाद में 719 बलात्कार किस्साओं सामे आव्या, ज्यारे 16 सामूहिक बलात्कार केस। अमदावाद बाद सूरत में सौथी वधु दुष्कर्म की घटनाओं। गुजरात खेलकूद नीति 2022 मुजब स्पोर्ट्समैन कोच एसोसिएशन और युवाओं माटे प्रोत्साहन जोगवाई, गृह राज्यमंत्री हर्ष संघवीए विधानसभा गृह में आप्यु निवेदन। रमतगमत ने प्रोत्साहित करवा माटे सरकार कटिबद्ध। बोटाद मार्केटिंग यार्ड में चणानी थई रही है रेकॉर्ड ब्रेक आवक, एक ज दिवस में 1,20,000 मणनी थई रही है आवक, तो यार्ड में अंदाजे 1,200 जेटला खेडूतो पाक ने वेचवा पहोंच्या। गुजरात राज्य में चना की सौथी वधु आवक बोटाद मार्केटिंग यार्ड में थई, तो आ उपरांत मार्केटिंग यार्ड में खेडूत ने चना ना मळ्या 850-1,000 जेटला सारा भाव, खेडूतो में छवाई खुशी की लहर। राजकोट जिला जेतपुर मार्केटिंग यार्ड में घऊनी मबलक आवक, तो घऊना वावेतर बाद तेना वेचाणनी सीजन, खेडूतो ने घऊनो सारो भाव मळी रहता खेडूतो संतोषकारक। पाटण जिला में हराजी कराता टेकाना भाव ऊंचा मळता खेडूतो में खुशी, तो गत वर्ष करता चना में 1,046 नो भाव जाहिर, 4 केन्द्रों और 7,000 थी पण वधु खेडूतोए रजिस्ट्रेशन करावी। सरदार सरोवर योजना माटे सरकार ने 2,101.81 करोड़ की मांग साथे केंद्र सरकारे मात्र 1,020 करोड़ की रकम फाळवी, तो 1,081.11 करोड़ ओछा चूक्या। सरदार सरोवर योजना अंतर्गत मांगवामां आवी हती सहाय। राजकोटना धोराजी में सहाय इंडिया की ऑफिस में धरना, तो रोकाण की मुदत पूरी थी होवा छता पैसा न मळता धरना, नियंत्रण कारण चूकवामां आवता पैसा में लेट थयो होवानुं कर्मचारीओनुं कहेवुं। મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં ડમ્પિંગ સાઇટને લઈને વિવાદ, કેમિકલ સાઇટની દુર્ગંધથી આસપાસના સ્થાનિકોનું જીવન જીવવું મુશ્કેલ, છેલ્લા 6 દિવસથી સ્થાનિકો ઉપવાસ આંદોલન પર। ડમ્પિંગ સાઇટના ગેટ પર કંપની માલિકોને પુરાવા સાથે હાજર રહેવાની નોટિસ લગાવવાઈ, આંદોલનના 6 દિવસ થયા હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં, તો કાર્યવાહી નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી। શૈલેષ પરમારે સીએમના અભિવાદન પ્રસ્તાવ સામે કટાક્ષ કર્યો, કહ્યું ગુજરાતમાં નો રિપીટ થિયરી લાગુ ન થાય, ધારાસભ્ય મિત્રોએ અમે ફરી અહીંયા મળીએ એવું આશા રાખીએ। શહેરમાં એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા નીકળશે શિક્ષણ પ્રસાર યાત્રા, તો યાત્રામાં મંત્રી પ્રદીપ પરમાર રહેશે હાજર, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં એડમિશન લે તે ઉદ્દેશ્યથી યોજાશે યાત્રા। બનાસકાંઠાના પાલનપુર સુખબાગ રોડ પર બિલ્ડરે નાળું ગુમ કરવાનો મામલો, વિપક્ષ ઉમેદવાર આદરે તે પહેલા જ પાલિકા તંત્ર દોડતું થયું, બિલ્ડરે દબાવેલું નાળું પાલિકાએ ખોલાવી કામગીરી આદરી। વડોદરાની એક કંપનીએ ભારતીય સેનાના જવાનો માટે સ્પેશિયલ સૂટ તૈયાર કર્યા, તો ઇવેક્યુએશન બેગ તરીકે ઓળખાતા આ સૂટ અગાઉ 1,00,000ના ભાવે વિદેશથી મંગાવાતા હતા। ખાસ રબરમાંથી બનાવવામાં આવેલા સૂટના ઉત્પાદનથી લઈને વેચાણ સુધીનો ખર્ચ 25,000 રૂપિયા, સ્વદેશી કંપનીના આ પ્રયાસથી ભારતીય સેનાને ઘણો આર્થિક ફાયદો થશે। મહેસાણાના ઊંઝામાં પાલિકાના બજેટને લઈને સામાન્ય સભા મળી, તો ભાજપના સભ્યોએ બજેટનો અસ્વીકાર કરતા સભાનો વિરોધ કરાવ્યો, વિપક્ષે પણ વિરોધ કર્યો, તો કેટલાક સભ્યોએ સભાખંડ છોડીને બહાર જતા રહ્યા। જૂનાગઢ મનપાએ બીયુ અને ફાયર સર્ટિફિકેટના હોય તેવી 142 મિલકતોને ફટકારી નોટિસ, વિપક્ષે ફાયર સેફ્ટીનો અભાવ હોય તેવી બિલ્ડિંગોની અને બિલ્ડરોની જાહેરાત, ભાજપના હોદ્દેદારોની મિલકતોને સીલ કરાતી હોવાનો આરોપ લગાવ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીનું ફેક એકાઉન્ટ બનાવાયું, તો પ્રોફેસરોને આર યુ અવેલેબલ લખેલો મેસેજ કરાયો, તો કુલપતિએ આવો કોઈને મેલ ન કર્યો હોવાની સ્પષ્ટતા। અમદાવાદમાં સીએનજીના ભાવમાં વધારો, તો 2 રૂપિયાનો ભાવ વધારો અમલમાં, જૂનો ભાવ 71.9 રૂપિયા, તો નવો ભાવ 73.9। ભાવનગર શહેરના વેપારીઓમાં નિરાશા, 3 વર્ષ પહેલા વન ટાઈમ શોપ લાયસન્સ ફ્રીની જાહેરાત કરવામાં આવી, હજુ સુધી નિર્ણયની અમલવારી ન થતા વેપારીઓ નિરાશ। અમદાવાદના શાહપુર પોલીસ મથકે મૃત વ્યક્તિના નામે બોગસ બાડા કરાર, સરકાર અને ફરિયાદી સાથે છેતરપિંડી કરાઈ, તો શાહપુરના રહેવાસી વાસુભાઈ તિવરે ફરિયાદ નોંધાવી। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાની વાસી ગામે બનેશે ટેક્સટાઇલ પાર્ક, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી, 1,150 એકર જમીનમાં બનશે ટેક્સટાઇલ પાર્ક, અંદાજે 25,000 કરોડથી વધુનું રોકાણ। ભાવનગર કલ હમારા યુવા સંગઠન દ્વારા અપાયું આવેદન, મેટ્રો કોર્ટમાં મહિલા પીએસઆઈ વર્ષાબેન જાદવ પર થયેલા હુમલાનો વિરોધ કરાયો, તો હુમલો કરનાર વિરુદ્ધ આકરા પગલાં લેવા માંગ કરાઈ। ઓબીસી હક અધિકાર સમિતિ અને વીપીપી સહિતની સંસ્થાઓ દ્વારા અપાયું આવેદન, જિલ્લા કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું। બનાસકાંઠાના ધાનેરા સરકારી હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોવાથી પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરાઈ, સરકારી હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટર કરાયું સીલ, તો પાલિકા દ્વારા એનઓસી બાબતે અનેક વાર નોટિસ અપાઈ, નોટિસ આપવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પ્રોસેસ ન થતાં પાલિકાએ ઓટીને સીલ કર્યું, તો પાલિકા થોડા દિવસમાં ફાયર એનઓસીની હોટલ જો નહીં લે તો બિલ્ડિંગને પણ સીલ કરશે।
रशिया ने यूक्रेन वच्चे जंग ने 2 सप्ताह थया तो रशिया तरफ थी सतत थई रह्या छे हुमला। रशिया ना मिसाइल हुमला थी यूक्रेन ना केटलाय शहर खाक थई गया तो यूक्रेन ने रशिया ना 12,000 थी पण वधु सैनिक नो ठार मार्यानो कर्यो दावो। यूक्रेन ना राष्ट्रपति जेलेंस्की ए रशिया ना राष्ट्रपति पुतिन साथे सीधी बातचीत करवा ऑफर करी तो आ वच्चे अमेरिका ए चेतवणी आपी कह्यु रशिया यूक्रेन ना शहरो पर केमिकल एटेक करी शके छे। यूक्रेन राष्ट्रपति जेलेंस्की फरीथी नाटो देशों ने चेतवनी आपी जो तमे विश्वना युद्ध थी डरती हाथ पर हाथ धरीने बैठा रहशो तो यूक्रेन लाखों लोको मरी जशे। यूक्रेन में नो फ्लाई जोन लागू करवा जेलेंस्की नाटो ने अपील करी। तो हाल समाचार में बस आटलू जो समाचार माटे आप जोता रहो न्यूज 18 गुजराती।